冬です。ハロー、グッドモーニング、ジェイマラジ、ジェイマタジ。આજે કેના ઉઠ્યા ને મમ્મી? 4:30 વાગ્યા. આજે તો 4:30 વાગ્યાના ઉઠ્યા છે, કેમ કે પ્રિતેશ ગયા એટલે અમે લોકો ફરવા ગયા. બોમ્બે ટુ ગોવા. બોમ્બે ટુ ગોવા નહીં, ખાલી બોમ્બે જ. અને જવાનું નોકરી હવે મમ્મી કહો, તમે દૂરથી બોલો ને તો એ કમ્પ્લીટ આવે વોઇસ. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો પ્રિતેશ ગયા છે તો એ તો હવે મારે આજે કંકોડા બનાવ્યા, મારા ફેવરેટ. કેમ કે પ્રિતેશ હોય ને તો મારે ના ખાવા મળે એટલે મેં આજે કંકોડા બનાવ્યા. એટલે કંકોડાનું શાક ડુંગળીવાળું અને સાથે રોટલી. તો હર્ષિલને તો આજે એટલે એને સ્કૂલ તો ચાલુ છે પણ હવે આજે તો નહીં જાય, કેમ કે અહીંયા આગળ વિસર્જન ને એવું છે એટલે આજે એને નહીં મોકલું. તો હજુ એ સૂવે છે એટલે એને તો નાસ્તો નહીં લઈ જવાનો, પણ મારે તો લઈ જવાનો છે. હું બપોર સુધી તો હું પાછી આવી જઈશ એટલે હું વિચારું કે શું લઈ જાઉં, તો કશું તળીને લઈ જાઉં. બીજું તો કશું છે નહીં બનાવવા જેવું. અને બનાવવાનું કેવું કે એકલી માટે શું બનાવું એવું થાય, હર્ષિલને જવાનું હોય તો એવું કે બનાવી દઉં એમ. અને આજે તો મારે એમ બી મતલબ કે કેટલા વાગે, 2:30 વાગ્યાની આસપાસ તો હું ઘરે આવી જઈશ. પણ બપોરનું તો બી જમવાનું તો મારે લઈ જ જવું પડે એટલે આજે હાફ ડે જેવું જ છે મારે પણ જોબ પર. તો ચલો હું નાસ્તો પહેલાં વિચારી લઉં શું કરું. તો હવે વિચારી લીધું કે શું કરી જાઉં. તો ચેવડો, મકાઈનો ચેવડો દેખાયો, ડબ્બો ખોલ્યો ને તો એ જ લઈ જઈશ હવે. અને આજથી મેં માઇક યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, વાયરવાળું માઇક છે. તો હવે વોઇસમાં પ્રોબ્લેમ નહીં આવે, એકદમ મારે જોશથી નહીં બોલવું પડે અને તમને લોકોને પણ ક્લિયર સંભળાશે. અને હસી લજુ નહીં ઉઠ્યો. અને આજ તો હું જ ગઈ હતી સવારે પ્રિતેશને મૂકવા માટે. અને આજે તો હું જઈશ ને જોબ પર તો ફ્રી ડ્રેસમાં જ જઈશ, યુનિફોર્મ નહીં પહેરું, કેમ કે હમણાં આવતું જ રહેવાનું છે ને એમ પણ, એટલા માટે આજે ફ્રી ડ્રેસ. પાણીવાળું હોય ને એટલે પછી પાણી તેલ ભેગું થાય એટલે તડતડ જેવું થાય છે એટલે ચમચો થોડો સાફ કર્યો. હવે જોડે જ ચા બી મૂકી દો. બૂક થઈ જશે. અને કાલે પણ અમે લોકો પછી પેલું વેશભૂષણ, અવાજ બંધ, વેશભૂષણ એવું જોવા ગયેલા એટલે થોડું લેટ થઈ ગયું હતું રાત્રે. અને પાછું આજે સવારે 4 વાગે જ ઉઠી ગઈ એટલે આજે થોડું ઊંઘમાં પ્રોબ્લેમ થાય છે. હવે જોબ પર જઈશ ને એટલે ઊંઘાશે બરાબર, વગાશે આવશે આખો દિવસ એટલે આજે હવે શાંતિથી સૂવા મળશે. આ તો હું જલ્દી જ સૂઈ જઈશ. તેલ થઈ જવાયું છે.
સ્ટેન્ડ બેસતું નહીં બરાબર, એટલા માટે એવું થાય છે. Dab dab dab.
પાણી ચડાય દો, ચલો હરો જાઓ જલ્દી જલ્દી, વાળા ફરતી વાળા ફરતી કોણ? અલ કશું નહીં, એવું રડવાનું નહીં. લા જય ગણપતિ બાપ્પા.
જય ગણપતિ દાદા ગણપતિ બાપ્પા ચાલુ છે, એટલે ઝૂમ કરેલું જ છે, દેખાય છે. અંદર જતી હશે. તો અત્યારે તો અમે લોકો એકદમ ફ્રી છીએ, મતલબ કે કશું કામ નથી, કેમ કે આજે દાદાનું વિસર્જન કર્યું અને એના પછી અમારે દર વખતે કેવું હોય કે અમારે બધે સાથે જ અમે લોકો જમીએ છીએ જ્યારે પણ વિસર્જન. એટલે આ વખતે એમાં એવું થયું કે અમારે જ્યાં આગળ અમે વિસર્જન કરવા જઈએ છીએ એની નદી બહુ ઓવરફ્લો છે, તો ત્યાં આગળ નહોતા જવા દેતા. તો પછી નહેર આગળ જ પધરાઈને આવી ગયા, તો ત્યાં તો મતલબ એ લોકો જ લઈ લેતા હતા. દર વખતે અમે એન્જોય કરતા હતા, નહાતા હતા ને એવું, પણ આ વખતે એવું કશું હતું નહીં. તો પછી આવીને નહીં ધોઈ અને બસ બેસ્યા છે. જમવાનો ટાઈમ હવે થવા જ આવ્યો છે, પણ આજે બધાને સાથે જમવાનું છે. તો અને મમ્મી પણ આજે તો એકદમ જ ફ્રી છે, તો બધાની સાથે ફોન કરી અને વાત કરે છે. શું કરો છો? વાત કરું છું જસભાઈ. હેલો જસભાઈ. એમના ભાઈ જોડે વાત કરે છે. ખાવાનું અત્યારે ખાવા પર ફોકસ કરવાનો. બધા મેઇન ફોકસ ખાવા પર. અત્યારે જમવા માટે બેસી ગઈ, મમ્મી અહીંયા આગળ બેસી.
આજે મંગાવ્યા કારણ છે ને મમ્મી તો આવો જમવા માટે આજે તો અહીંયા ગાડીમાં મમ્મી ના ત્યાં ગાડી આવી છું સુવા માટે અને જોબ પણ કાલે અહીંયાથી જઈશ કેમ કે પ્રિતેશ છે નહીં ઘરે એટલા માટે અને અહીંયા ઘડી આવીને તો અહીંયા ઘડી વિસર્જન હતું ને જે ગણપતિનું એમાં મમતા સોની આવી હતી તો મેં એનો વિડીયો લીધો છે નજીકથી એકદમ સરસ રીતે પણ બહુ ભીડ ને એવું હતું એટલે થોડું લઈ શકીશું મારાથી જેટલું બની શકે એટલું તો હું તમારી સાથે શેર કરીશ પણ આજના બ્લોગમાં ને હું કાલના બ્લોગમાં કરીશ કેમ કે આજે ઓલરેડી મારે લાંબો બ્લોગ બની ગયો છે તો હવે વધારે લાંબો નથી કરવો તો એ કાલનામાં હું તમને તમારી સાથે શેર કરીશ મમતા સોની વાળો વિડીયો અને એન્ડિંગ પણ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું.